તો મિત્રો તમે હમણાં જેવું સ્ટેટસ જોયું તેવું શીખવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર ચેનલ પર પહેલા ચેનલને ને કરી કરી સાડમાં બે લાયકન આપણે દેખાય છે તેને દબાવી દો કારણ કે આવા બીજા વિડીયો લાવો તો તમને સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો આજનો વિડીયો જલ્દીથી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અલર્ટ મોશન એપને ઓપન કરવાનું છે અલર્ટ મોશન એપ તમારે ડાઉનલોડ કરવી તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં અને હા મિત્રો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે હોય તો રાહ કોની જવો છો જલ્દીથી જઈને ફોલો કરી લેજો તો સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન ઓપન કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે સિમ્પલી તમારે પ્લસ નો એક નીચે જોવા મળશે ખૂણામાં ત્યાં ટચ કરવાનું છે મિત્રો ટચ કરવા પછી તમારે અહીંયા પેન્સિલ ટચ કરી મિત્રો દસ એસી 23 ચાલીસ અને ક્રિએટ પ્રોજેક્ટ એક એકવાર ટચ કરવાનું રહેશે તો મિત્રો તમારે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે હવે તો મિત્રો તમારે જે રમીલાવાળી જે ટીમલીવાળું જે સ્ટેટસ છે બરાબર તેનો સોંગ એડ છે મિત્રો તમારી સોંગની લિંક તમને ટેલિગ્રામમાં મળી જશે તમે ડાઉનલોડ કરી શકો છો તો એથી એડ કરી લઉં છું તો સોંગ એડ કર્યા પછી તમને કંઈક આ રીતે ઇન્ટરેસ્ટ જોવા મળશે તમારે સિમ્પલી હવે બીટમાર્ક કરવાનું છે મિત્રો જ્યાં જ્યાં બેઝ પડતો હોય ને જ્યાં પહેલું તમારે મોડીફાય કરેલું છે બરાબર ત્યાં તમારે બીટમાર્ક કરવાનું રહેશે તો સિમ્પલી તમારે સોંગને સાંભળીને બીટમાર્ક કરવાનું રહેશે બરાબર તો આગળ આપણે થોડો એક ડાયલોગ યુઝ કર્યો છે બરાબર તો હે જનાબ હિન્દુસ્તાનમાં ક્યાં ચાલ રહ્યા હે તો મિત્રો તમારે આ ડાયલોગ છે તે પણ યાર તમારે બીટમાર્ક કરવાનું રહેશે બીટમાર્ક કરો તો ચાલે અને બીટમાર્ક ના કરો તો પણ તમારે રીતે તમારે લખવાનું રહેશે તો સિમ્પલી હું એ બીટમાર્ક કરી લીધું છું બરાબર તમને બતાવી દઉં આ રીતે મેં બીટમાર્ક કર્યું છે બરાબર તો યાર બીટમાર્ક કર્યા પછી તમારે સિમ્પલી હવે અહીંયા તમારે કશું કરવાનું નથી મિત્રો તમારે સિમ્પલી અહીંયા જે પ્લસ ના એકન જોવા મળશે મિત્રો ત્યાં ટચ કરવાનો રહેશે ટચ કરાવી તમારે અહીંયાથી સિમ્પલી અહીંયા જે સેપ ઓપ્શન જોવા મળશે મિત્રો તેમાં તમારે આ શેપ લેવાનો રહેશે તો આ શેપ આપણે લઈ લઈએ છીએ શેપ લીધા પછી સેપને તમારે ફૂલ સાઈઝ કર લેવાનો રહેશે તો આપણે સિમ્પલી ફૂલ સાઈઝ કરી લઈ શકીએ કે કઈ રીતે તો ફૂલ સાઇઝ કર્યા પછી મિત્રો હવે તમારે સેપ છે મિત્રો તેને છેલ્લે સુધી ખેંચવાનો છે એટલે કે તમારે જ્યાં શબ્દો બોલતા હોય મિત્રો ત્યાં સુધી તમારે સેપને ખેંચવાનો રહેશે બરાબર તો સિમ્પલી આપણે જે અહીંયા જે લાસ્ટ લાઈન બોલી છે બરાબર હે જન્મ હિન્દુસ્તાનમાં ક્યાં ચાલ તો સિમ્પલી આપણે અહીંયાથી આ રીતે ખેંચી લેવાનો રહેશે બરાબર તો તમે તમારી રીતે ખેંચી શકો છો તો આપણે સિમ્પલી અહીંયા ચાર પોઈન્ટ તેર સેકન્ડ છે ત્યાં સુધી આપણે એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે બરાબર પહેલી લાઈન તો આપણે ફર્સ્ટ લાઈન અહીંયા એડજસ્ટમેન્ટ થઈ ગઈ છે મિત્રો તો હવે મિત્રો તમારે સિમ્પલી અહીંયાથી જે આગળ આવવાનું છે મિત્રો આગળ આયા પછી તમારે સિમ્પલી અહીંયા જે ફસ્ટ બીટમાર્ક કરશે મિત્રો ત્યાં વાણ છે ત્યાં આવ્યા પછી મિત્રો તમારે અહીંયા સિમ્પલી જે બીટમાર્ક છે ત્યાં છે મિત્રો ત્યાં આવ્યા પછી તમારે જે લાઇન છે બરાબર તે લખી લેવાની રહેશે તો સિમ્પલી અહીંયા તમે જોઈ શકો છો હું બીજી સાઈડમાં લાઈન લખી રાખી છે બરાબર તમારે આ રીતે લખી લેવાની રહેશે તો સિમ્પલી તમે ડાયરેક્ટ પણ લખી શકો છો તો અહીંયાથી સિમ્પલી કટ કરી લઉં બરાબર તમે કોપી પણ કરી શકો છો આપણે સિમ્પલ અહીંયા કોપી કરી લઈએ પહેલા લાઈન પહેલા લાઇન કોપી કરાવ પછી તમારે અલર્ટમાં શું પાછું છે મિત્રો ફરીથી પ્લસના ગમે ટચ કરવાનું છે મિત્રો તમારે અહીંયા ટેક્સ ઇફેક્ટ જોવા મળશે તે આપણે ટચ કરવાનું છે ટચ કર્યા પછી તમારે સિમ્પલ અહીંયા જે ટેક્સ આપણે જે કોપી કરશે અહીંયા પેસ્ટ કરો રહેશે તો મિત્રો પેસ્ટ કરાવી તમને કંઈક આ પર ટેપ જોવા મળશે બરાબર તમારે સિમ્પલી અહીંયા જે લાઈન છે મોટી કરી તમારે સિમ્પલી તમારે અહીંયા ફોન્ટ એડ કરવા છો મિત્રો તમે કોઈ પણ ફોન્ટ એડ કરી શકો છો તો સિમ્પલી અહીંયા કલર પણ હું એડજસ્ટમેન્ટ કરી લઉં છું બરાબર તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી શકો છો તો સિમ્પલી આપણે કંઈક આ કલર એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ બરાબર તો પહેલાં લાઈન છે મિત્રો પહેલાં લાઈન તમારે સિમ્પલી અહીંયા આટલા સુધી બોલે છે બરાબર પણ આપણે એવું નથી કરવાનું મિત્રો આપણે આ છે લાઈન છે બરાબર ત્યાંને છેલ્લે સુધી ખેંચવાના રહેશે બરાબર જે આપણે ચાર પોઈન્ટ તેર સેકન્ડ સુધી ત્યાં સુધી ખેંચવાની રહેશે તો સિમ્પલી આપણે ખેંચી લઈએ છીએ ચાર પોઈન્ટ તેર સેકન્ડ સુધી આટલે તો હવે મિત્રો વાત આવે છે કે આપણે શું કરું આપણે હવે સિમ્પલી જે આપણે બેકગ્રાઉન્ડ જે એડ કરીશું મિત્રો તેનો આપણે કલર બદલી નાખવાનું રહેશે તો કલર આપણે સિમ્પલી કલર ફિલ્ડમાં જવાનું છે મિત્રો અને તમે અહીંયાથી કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો બરાબર તમારી રીતે તમે એડજસ્ટન કરી કલર સિલેક્ટ કરી શકો છો આપણે સિમ્પલી આ વાળો કલર રાખ્યા છીએ બરાબર તો તમે તમારી રીતે એડજસ્ટ કરી કલર સિલેક્ટ કરી શકો છો મિત્રો કલર સિલેક્ટ કરવાથી તમને કંઈક આજે જોવા મળશે મિત્રો હવે તમારે જે સિમ્પલ અહીંયા જે આવવાનું છે મિત્રો આગળ આગળ જે આપણે બીચમાં છે મિત્રો ત્યાંથી આપણે આ વચ્ચે વાળી લાઈન છે તેને મિત્રો કટ કરવાનો છે ટેક્સ વાળી બરાબર સિમ્પલ આપણે તેના પર ટચ કરવાનું અહીંયાથી વચ્ચેથી કટ આપી દેવાનું છે હવે મિત્રો તમારે આગળ પણ આવશે આગળ તમારે આ રીતે આગળ પણ તમારે આ કટ આપી દેવાનું રહેશે તો જ્યાં સુધી આપણે ટેક્સ લાઇને આવે ત્યાં સુધી મિત્રો આપણે કટ આપી દેવાનું છે તો આપણે આ રીતે કટ આપી છે બરાબર ચાર કટથી ચાર કટ આપણે આપી દીધી છે તો મિત્રો તમારે સિમ્પલી આટલું કર્યા પછી હવે તમારે સિમ્પલી અહીંયા જવાનું છે મિત્રો બે કાઉન્ટ છે બે કયા પછી તમારે સિમ્પલી અહીંયા જે ક્યાં ચાલ રહ્યા ઓપ્શન જોવા મળશે ત્યાં આપણે ટચ કરવાનું છે ટચ કરવા સિમ્પલી અને કોક અહીંયા કોપી કરવાનું રહેશે મિત્રો બરાબર તો આપણે સિમ્પલ અહીંયા કોપી કરીએ છીએ ક્યાં ચાલ્યા વાળાને અને તેની મિત્રો તમારે સિમ્પલી અહીંયા આવવાનું છે મિત્રો અને તમારે સિમ્પલી અહીંયા ફરીથી અહીંયા એડિટૅેક્સમાં જવાનું છે અને તમારે અહીંયા જ્યાં ઓરજન આપણે હટાવીને મિત્રો ઓર ક્યાં ચાલવા ત્યાં પિસ્ટ કહેવાનું રહેશે આ રીતે તો મિત્રો તમારે આ છે અને બધા આ રીતે પેસ્ટ કરવાનું રહેશે મિત્રો બરાબર તો આ રીતે પેસ્ટ કર્યા પછી હવે તમારે સિમ્પલ ઇફેક્ટ અટકાવશો મિત્રો તો ઇફેક્ટ અટકાવવા માટે તમારે સિમ્પલ અહીંયા બે કાંશ છે મિત્રો પણ પહેલાં આપણે શું પહેલાં આડ એડ કરીને બતાવી દે પછી તમને ઇફેક્ટ બતાવવાનો છું બરાબર તો ફોટા મિત્રો તમારે અહીંયા ચાર પોઈન્ટ ત્રણ સેકન્ડ સુધી આવવાનું છે મિત્રો અને તમારે પ્લસના કમ ટચ કરવાનું છે મીડિયામાં જવાનું છે મિત્રો અને તમારે સિમ્પલ જે ફોલ્ડરમાં ફોટા મિત્રો તે ફોલ્ડર તમારે શોધી લેવાનું રહેશે તો આપણે અહીંયા ફોલ્ડર શોધી લઈએ છીએ બરાબર તો મિત્રો આપણે અહીંયા ફોટાવાળા ફોલ્ડર માગ્યા છે બરાબર તો આ ફોટા મિત્રો આપણે દેખાય છે બરાબર ફોટાને તમને એડ કરીને બતાડાવતું પહેલાં તમારે સિમ્પલી આ ફોટો એડ કરવાનો છે મિત્રો ફોટો એડ કર્યા તમારે આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળશે તમારે ત્રણ ટપકા ઉપર જોવા મળશે ત્યાં ટચ કરવાનું છે મિત્રો ટચ કરવા પછી તમારે સિમ્પલ અહીંયા ફિલ્લ કોમ્પોઝિશન એરિયા ટચ કરવાનું રહેશે તો આપણે કંઈક આ રીતે કરી લઈએ બરાબર તો આ રીતે કર્યા પછી મિત્રો તમારે સિમ્પલી અહીંયા જે ફોટાનો લાસ્ટ ભાગ છે એટલે કે આપણે જે બીમાર કરીશું તે આવવાનું છે મિત્રો ત્યાં બી ફોટાને અહીંયાથી વચ્ચેથી કટ કરવાનું રહેશે આપણે પાછાનો ભાગ મિત્રો કટ કરવા માટે તમારે સિમ્પલી આનો ઉપયોગ કરી પાછળનો ભાગ કટ કરવાનો રહેશે આ રીતે જયારે મિત્રો આપણે બીજો ફોટો ફોટા અડને બતાવીએ બીજો ફોટા પર તમારે જવાનું છે મિત્રો ફોટો સિલેક્ટ કરવાનો છે ફોટા પર ટચ કરી તમારે ટર્ક પર ટચ કરી તમારે આ રીતે એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે બરાબર તો તમે સિમ્પલી એડજસ્ટમેન્ટ કરી શકો છો કંઈક આ રીતે અને તમારે સિમ્પલી ફરીથી અહીંયાથી ફોટાની પાછળનો ભાગ કટ કરવાનો રહેશે તો આપણે અહીંયા બધા ફોટા એ રીતે એડ કરી લઈએ છીએ તો મિત્રો આપણે અહીંયા ફોટા એડ કરી લીધે છે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર કંઈક આ રીતે હવે મિત્રો આપણે એક ફોટો છે બરાબર તે લોંગ છે તમે અહીંયા જોઈ શકો છો આપણે જ્યાં ફૂલ બેજ પડે છે તો મિત્રો સિમ્પલી હવે આપણે પહેલાં ફોટા પર ઇફેક્ટ લાવવાની છે આ ફોટા પર બરાબર આપણે સિમ્પલી બે કવાનું છે મિત્રો બે કાપ ભાઈ તમને એક ઇફેક્ટ જોવા મળશે ટેક્સ્ટ પ્લસ રાઉન્ડ ઇફેક્ટ બાય એચપી ટેકનિકલ તો મિત્રો તેના પર ટચ કરવાનું છે ટચ કરવા તમારે સિમ્પલી અહીંયા જે સાઈડમાં છે મિત્રો તમને તમારે લાસ્ટ નંબરની ઇફેક્ટ જોવા મળશે આ વાળી બરાબર ફ્લાઇંગવાળી તો તેને મિત્રો સિમ્પલ આપણે કોપી કરી લેવાની રહેશે તો કોપી કર્યા પછી મિત્રો બે કાઉન્ટ છે બેક કયા પછી આપણે જે પ્રોજેક્ટ છે તેના પરવાનું છે મિત્રો તેના પર આવ્યા પછી હવે આપણે જે લોંગ વાળા ફોટો છે તેના પર આવવાનું રહેશે તો સિમ્પલ આપણે લોંગ વાળા ફોટા પર આવી મિત્રો આ ઇફેક્ટને પેસ્ટ કરવાની રહેશે તો આપણે સિમ્પલ પેસ્ટ કરી દઈશીએ કઈ કંઈક આ રીતે તો મિત્રો આપણે જે આ ફોટા પર ઇફેક્ટ કંઈક આ રીતે લાગી જશે તો મિત્રો વાત આવી કે આપણે ટેક્સ ઇફેક્ટ લગાવીએ મિત્રો તો બરાબર આપણે ટેક્સ ઇફેક્ટ પર આવવાનું છે મિત્રો ટેક્સ પર આવવાનું છે કંઈક આ રીતે તો મિત્રો તમે ટેક્સને મોટા પણ કરી શકો છો બરાબર તમારે જો લાગે કે ટેક્સ નાના છે તો તમે આ રીતે મોટા કરી શકો છો તો સિમ્પલી તમે કંઈક આ રીતે એડજસ્ટ કરી શકો છો તમારી જાતે બરાબર તો ટેક્સને હું મોટા કરાવું છું થોડું થોડા જો તમે પહેલાંથી જ મોટા ટેક્સ્ટ કર્યા હોય તો તમારે કંઈ વાંધો નથી મિત્રો પણ તમે જો ટેક્સ્ટ નાના હોય તો તમે આ રીતે એડજસ્ટ કરી મોટા કરી શકો છો તો હું ત્યાંથી મોટા કરી લઉં છું ટેક્સ્ટ કંઈક આ રીતે તો મિત્રો વિડીયોને લાઇક ના કરતા વિડીયોનો એક લાઈક જરૂરી છે મિત્રો લાઈક કરી લેજો હવે મિત્રો આપણે ટેક્સ પર ઇફેક્ટ લેવાનું છે મિત્રો તો બે કાંશ એક આપણે પ્રોજેક્ટ પર આવવાનું છે મિત્રો પ્રોજેક્ટ પર તમારે કંઈક આ વાળી ઇફેક્ટ જોવા મળશે બરાબર એચપી ટેકનિકલ લખેલું તો મિત્રો તેને તમારે સિમ્પલ એક કોપી લેવાનું રહેશે તો સિમ્પલી આપણે કોપી કરીએ છીએ કંઈક આ કોપી કર્યા પછી મિત્રો બે કાઉંશ બેક એક આપણે જે પ્રોજેક્ટ છે બરાબર તેના પર આવવાનું છે હવે તમારે મિત્રો ટેક્સ લખેલા જોવા મળશે તે આપણે આ ઇફેક્ટને પેસ્ટ કરવાની રહેશે તો તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો તો હું કઈક આર્ટે ઇફેક્ટને પેસ્ટ કરું છું બરાબર તો તમે આર્ટે ઇફેક્ટને બેચ કરી શકો છો મિત્રો ઇફેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો પણ સૌથી પહેલા તમે વિડિયો પૂરો જોજો કારણ કે અમુક જે ઇફેક્ટ છે મિત્રો જે અલગ છે બરાબર તો તમે ઇફે પેસ્ટ કરતા નહીં ભાઈ બરાબર તો તમે કઈક આર્ટે ટેક્સ્ટ આપણો લખીને બની જશે બરાબર તો મિત્રો આપણે જે પ્રોજેક્ટ છે બરાબર જે ફોટા છે જે થોડા થોડા લાંબા લાંબા ફોટા છે તેના પર મિત્રો ઇફેક્ટ આના છે તેના માટે બેカウント છે મિત્રો બે કાપે આપણો જે પ્રોજેક્ટ તેના પર આવી મિત્રો તમારા ઇફેક્ટમાં છે ઇફેક્ટમાં આ ભાઈ તમારા સિમ્પલી અહીંયા જે ત્રીજા ઇફેક્ટ છે બરાબર તેને મિત્રો પેસ્ટ કોપી કરવાની છે આપણે સિમ્પલી કોપી કરી છે બરાબર ત્રીજાના ઇફેક્ટ ને કોપી કર્યા પછી તમારે બે કાઉન્સ મિત્રો બે કયા પછી હવે મિત્રો જે લોંગ લોંગ ફોટા છે બરાબર તેના પર આપણે આઈ ઇપેકને લગાવવાની રહેશે તો સિમ્પલી આપણે પહેલો ફોટો આ લોંગ છે તેના પર આપણે આઈ ઇફેકને લગાવશું કંઈક આ રીતે મિત્રો સિમ્પલી હવે જે લોંગ લોંગ ફોટા છે તેના પર આઈપેકને લગાવવાની રહેશે આ રીતે ઇફેક્ટ લગાવ્યા પછી હવે જે ટૂંકા ફોટા છે તેને રવા દેવાના છે મિત્રો તેના પર આ ઇફેક્ટ લાવવાની નથી બરાબર તો આપણે સિમ્પલ અહીંયા ટૂંકા ફટા આવે છે તેના પર આપણે ઇફેક્ટ લગાવવાનું નથી મિત્રો હવે ફરીથી લોંગ આવે છે તેના પર આપણે આ ઇફેક્ટ લગાવવાની રહેશે તો મિત્રો તમે આ રીતે ઇફેક્ટ લગાવશો બરાબર એટલે તમને ખ્યાલ આવી જશે વિડીયો છેલ્લે લાસ્ટમાં બહુ જોરદાર બનવાનો છે તો યાર વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા મિત્રો અને વિડીયો પૂરો જોજો તો સિમ્પલ તમારે આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરી દેવાની રહેશે તો હવે મિત્રો આપણે વાત થાય કે જે ટૂંકા ફોટા છે બરાબર છે અમુક ફોટા જે બાકી છે બરાબર ટૂંકા ટૂંકા તેના પર આપણે ઇફેક્ટ લેવાનું છે મિત્રો તો ઇફેક્ટ લેવા માટે તમારે બે કાઉન્ટ છે મિત્રો બે કાય પછી ફરી આપણે આવવાનું છે પ્રોજેક્ટના પ્રોજેક્ટમાં આવ્યા પછી તમારે પહેલાંના પર ઇફેક્ટ છે આવાળી તેના પર ટચ કરવાનું છે મિત્રો અને આ ઇફેક્ટ ઇફેક્ટને કોપી કરવાનું છે કોપી કર્યા પછી મિત્રો તમારે ફરીથી બે કાઉન્ટ છે તમારે જે પ્રોજેક્ટ છે તેના પર આવણ છે મિત્રો તેના પર આવ્યા પછી હવે આપણે જોવાનું છે કે ક્યાં કયા ઇફેક્ટ નથી લાગી બરાબર તો જે ઇફેક્ટ ના લાગે હવે મિત્રો તેના પર આપણે આ ઇફેક્ટને લગાવવાની રહેશે તો આ અહીંયા તમે જોઈશો આ ફોટા પર આપણે ઇફેક્ટ નથી લાગી બરાબર તો સિમ્પલી આપણે આ ફોટા પર ઇફેક્ટ નથી લાગી તેના પર આપણે આ ઇફેક્ટને પેસ્ટ કરવાની રહેશે તો આપણે સિમ્પલી ફટાફટથી આઈ ઇફેક્ટને હું બધા ફોટા પર પેસ્ટ કરી લઉં છું બરાબર તો મિત્રો આપણું વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે બરાબર તમે તમારી સ્ક્રીન પર જોઈશો બેકગ્રાઉન્ડમાં તમને દેખાતો હશે બરાબર તો આપણું વિડીયો કંઈક આ રીતે પ્લે થશે તો મિત્રો વિડીયોને સેવ કરવા માટે તમારે સિમ્પલી અહીંયા ખૂણામાં આ ઓપ્શન જોવા મળશે ત્યાં ટચ કરવા ટચ કરાવે તમને સિમ્પલી અહીંયા એક ઓપ્શન જોવા મળશે એક્સપોટ વાળો તો મિત્રો એક્સપોર્ટ પર ટચ કરી વિડીયો સેવ કર્ણ રહેશે તો વિડીયોમાં તમને કંઈ ખબર ના પડે તો વિડીયો ફરીથી પ્લે કરીને જોઈ શકો છો અને તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો યાર મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી વાત કરી શકો છો હું યાર બધાને રિપ્લાય આપવાનો ટ્રાય કરું છું બરાબર પણ યાર એપ્લિકેશનની લિંક ના માગશું યાર મને યાર રિપ્લાય આપવાનું મૂળ ઉડી જાય છે બરાબર કોઈ ક્યાં કંઈ એપ્લિકેશન આપો તો યાર મૂડ ઉડી જાય છે બરાબર કારણ કે એપ્લિકેશનની લિંક તમને ટેલિગ્રામમાં મળી છે તો ટેલિગ્રામમાં તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો તો ચાલો મળીએ આગલા વિડીયોમાં